प्रेजेंटेड बाय लक्स कोजी, सुनो तो अपने दिल की। गुजरात ना 70 धारासभ्यों ने विविध यूनिवर्सिटी ना सेनेट सभ्य तरीके थशे निमणूक, आज अध्यक्ष करशे नामोनी जाहेरात। વડોદરામાં જય અંબે શાળામાં વાલીઓએ પોલીસ પ્રોટેક્શન સાથે આપ્યું બંધનું એલાન, બે દિવસ પહેલા બાળકનું થયું હતું મોત, શાળા પર બેદરકારીનો છે આરોપ। વડોદરા આવાસ કૌભાંડમાં ઝી 24 કલાકના ખુલાસાથી ખળભળાટ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કહ્યું ટેન્ડરની વિસંગતતા દૂર। વસ્ત્રાપુરમાં થયેલ 98.10 લાખની ચોરીને મામલે બાતમી આપનારનો ઇનામ આપવાની પોલીસની જાહેરાત, તો ખાતરજના યુવકની પણ સંડોવણી। આજે શ્રીદેવીના પાર્થિવ દેહને લવાશે મુંબઈ, અંતિમ વિધિમાં ઉમટશે બોલિવૂડ સ્ટાર્સ। પીએનબી કૌભાંડ મામલે મેહુલ ચોકસીની તપાસમાં ગીતાંજલિ ગ્રુપ પર મોટો ખુલાસો, 31 બેંક પાસેથી રૂપિયા 5,200 કરોડની લોન લીધી હોવાનો ઘટસ્ફોટ। ગુજરાતમાં 2 વર્ષમાં માત્ર 12,000ને જ મળી સરકારી નોકરી, 5 લાખથી વધુ છે બેરોજગાર, વિધાનસભામાં રજૂ થયા ચોંકાવનારા આંકડા। સુપ્રભાત સમાચારોમાં આપનું સ્વાગત છે, હું છું યશ ભટ્ટ આપની સાથે અને હું છું ઝિલન। અરાઉન્ડ ગુજરાતમાં સૌપ્રથમ વાત કરીએ તો આજે ગુજરાત વિધાનસભા ગૃહમાં વિવિધ સમિતિમાં સભ્યોની નિમણૂક કરવામાં આવશે, આ સાથે જ રાજ્ય સરકાર રાજ્યની વિવિધ યુનિવર્સિટીના સેનેટ સભ્ય તરીકે 17 ધારાસભ્યોની નિમણૂક કરશે, જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 3, એસપી યુનિવર્સિટીમાં 2, વીર નર્મદ યુનિવર્સિટીમાં 2, એમએસ યુનિવર્સિટીમાં 2, તો ગુજરાત યુનિવર્સિટીમાં 2, જેમ કે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં 2, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં 2 અને ભાવનગર યુનિવર્સિટી તેમજ શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટીમાં 1-1 ધારાસભ્યની સેનેટ સભ્ય તરીકે નિમણૂક કરાશે। આ સાથે જ વિધાનસભા ગૃહની વિવિધ સમિતિઓમાં સભ્યોની પસંદગી થશે, જાહેર હિસાબ સમિતિ, અંદાજ સમિતિ, જાહેર સાહસોની સમિતિ અને પંચાયત રાજ સમિતિમાં 15-15 સભ્યોની પસંદગી થશે, તો માધ્યમિક શિક્ષણ બોર્ડમાં 5 ધારાસભ્યોની પસંદગી થશે, તો આદિજાતિ સલાહકાર પરિષદમાં 15 ધારાસભ્યોની નિમણૂક થશે, તો સહકારી પરિષદમાં 3 ધારાસભ્યોની ચૂંટણી થશે। આગળ વાત કરીશું, સરકારી નોકરીમાં મોટા પાયે ભરતી કરાઈ હોવાના રાજ્ય સરકારના દાવા પોકળ સાબિત થયા છે। રાજ્યમાં વર્ષે માત્ર 6,000 લોકોને જ સરકારી નોકરી આપી હોવાનો ખુલાસો થયો છે। રાજ્ય સરકારે 7 લાખથી વધુને નોકરી આપી હોવાનો સરકારી ચોપડે દાવો કરાયો, પરંતુ સરકારી નોકરી હકીકતમાં કેટલા લોકોને મળી છે તે આંકડા પર નજર કરીએ તો છેલ્લા 2 વર્ષમાં માત્ર 12,000 લોકોને જ સરકારી નોકરી મળી છે, માત્ર 1.77% બેરોજગારોને જ સરકારી નોકરીમાં તક મળી છે। રાજ્યમાં દિવસે દિવસે બેરોજગારોની સંખ્યા વધી રહી છે। રાજ્યમાં સરકારી ચોપડે 5,84,444 શિક્ષિત બેરોજગારો નોંધાયા છે। મુખ્ય શહેરોની વાત કરીએ તો વડોદરામાં 37,937 બેરોજગાર નોંધાયા છે, તો રાજકોટમાં 22,061 બેરોજગાર છે, જ્યારે કે સુરતમાં 30,946 બેરોજગાર નોંધાયા છે, જ્યારે અમદાવાદમાં 62,608 બેરોજગારો સરકારી ચોપડે નોંધાયેલા છે। વાત કરીશું જૂનાગઢથી, એક મહત્વના સમાચાર કે જ્યાં માનવ વિસ્તારમાં સિંહોએ ગાયનું મારણ કર્યું છે। જૂનાગઢ જીઆઈડીસીની આ ઘટના છે કે જ્યાં સિંહોના ટોળાએ ગાયનું મારણ કર્યું છે, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેનાથી લોકોમાં ભયનો માહોલ છવાયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢના આ સીસીટીવી દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। જૂનાગઢ જીઆઈડીસી વિસ્તારમાં એટલે કે શહેર પાસે જે ઔદ્યોગિક વસાહત આવેલી છે, જીઆઈડીસી વિસ્તાર આવેલો છે, ત્યાંના સીસીટીવીમાં સ્પષ્ટપણે કેદ થયું છે કે જ્યાં સિંહોએ ગાયનું મારણ કર્યું હોય તેવા દ્રશ્યો સ્પષ્ટપણે
કેમેરામાં સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે. તેને લઈને હવે લોકોમાં ભયનો માહોલ છવાયો છે. ફોનલાઈન પર જોડાયા છે સંવાદદાતા હનીફ ખોખર. હનીફ, કાસે જણાવો, જે રીતે આ સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા, સ્પષ્ટપણે કહી શકાય કે શહેર પાસે આવેલી ઔદ્યોગિક વસાહતમાં આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેનાથી લોકોને ડર લાગી રહ્યો છે. જી યસ, આ ઘટના છે રવિવાર રાતની લગભગ 1.5 વાગ્યાની આસપાસ. જીઆઈડીસીમાં એક સિંહ પરિવાર ઘૂસ્યો હતો અને એમણે એક વાછરડીનું મારણ કર્યું હતું અને આ દ્રશ્ય જે છે એ લોકોએ કોઈ પોતાની મોબાઈલ ફોનની અંદર પોતાની કારમાંથી શૂટ કરેલા છે. પરંતુ આ અંગે ખાસ જણાવવાનું એ છે કે જૂનાગઢ જે છે એ જૂનાગઢની આસપાસનો જે વિસ્તાર છે, ગિરનારનો જે પહાડીનો વિસ્તાર છે, આ વિસ્તાર ગિરનારની સેન્ચુરી તરીકે ઓળખાય છે અને આ સેન્ચુરીમાં લગભગ 50-60 જેટલા સિંહ વસી રહ્યા છે અને અવારનવાર ખોરાકની શોધમાં જૂનાગઢ સિટીની આસપાસના વિસ્તારોમાં મારણ કરે છે. આ ઘટના આમ છે, લગભગ અઠવાડિયામાં 1-2 વખત આવું બનતું જોઈશે અલગ અલગ વિસ્તારમાં. જ્યારે જીઆઈડીસી છે એ દોલતપુરા વિસ્તાર છે અને પાછળના ભાગમાં જ ગિરનારનો પર્વત છે અને જંગલ આવેલું છે, એટલે અવારનવાર આવી ઘટનાઓ બને છે અને મારણ કરી અને સિંહ ત્યાંથી ચાલ્યા જાય છે. પરંતુ સિંહ અત્યાર સુધીમાં એક પણ એવો બનાવ નથી કે કોઈ માનવ ઉપર હુમલો કર્યો હોય. જો સિંહને છેડવામાં આવે તો જ એ હુમલો કરે છે. બાકી અત્યારે જે ગીર અને ગિરનારને આસપાસમાં જેટલા સિંહો વસી રહ્યા છે એ લગભગ ક્યારેય માનવ ઉપર હુમલા કરતા નથી, પરંતુ ક્યારેક એવા સંજોગો થાય છે ત્યારે જ એવી ઘટનાઓ બને છે. એટલે આ ઘટના એક આમ છે અને એક રોમાંચિત કરી દે એવી ઘટના છે અને લોકો ઘણીવાર આ રીતની આખી જે ઘટનાઓ છે, સિંહનું મારણની, સિંહના રોમિંગ કરવાનું, આ બધું તો લોકો ઘણીવાર જોઈ રહ્યા છે. જી યસ, આભાર હનીફ, આ સમગ્ર માહિતી આપવા બદલ. તો સીસીટીવી દ્રશ્યો જે ઔદ્યોગિક વસાહતમાં આવેલા એક સીસીટીવી છે ત્યાંથી આ સમગ્ર દ્રશ્યો કેદ થયા. આવા પ્રકારના દ્રશ્યો વારંવાર જોવા નથી મળતા કે જ્યાં એક સાથે આટલા સિંહોએ એક વાછરડીનું મારણ કર્યું હોય અને શહેરની ખૂબ નજીક આ પ્રકારે વારંવાર ઘટના બનતી રહે છે અને આ પ્રકારે જ આ દ્રશ્ય આજના દિવસે અહીં જોવા મળ્યું. અને હવે વાત કરીશું વિધાનસભામાં દલિત કાંડ પર સર્જાયેલા દંગલની. વિધાનસભા સત્રમાં કોંગ્રેસે હોબાળો મચાવી વોકઆઉટ કર્યું હતું, જેના કારણે સત્રને મોકૂફ રાખવામાં આવ્યું. આ સમગ્ર મામલે રાજકારણ ગરમાયું હતું અને બંને પક્ષે એકબીજા પર વાર પલટવાર કર્યા હતા. દલિત કાંડ પર દંગલ, વિધાનસભા સત્રમાં હંગામો, હંગામા બાદ વાર પલટવાર. વિધાનસભાનું સત્ર ધારણા મુજબ હંગામેદાર રહ્યું. કોંગ્રેસે વિધાનસભામાં ચર્ચા દરમિયાન પાટણ દલિત કાંડનો મુદ્દો ઉઠાવીને જોરદાર હંગામો મચાવ્યો, જે પગલે વિધાનસભાના અધ્યક્ષે સત્રને રિસેસ સુધી મોકૂફ કરી દીધું. તો સામે વિપક્ષના ધારાસભ્યોએ એકત્ર થઈને વોકઆઉટ કર્યું અને હોબાળો મચાવીને ભાજપ સરકારનો વિરોધ કર્યો. તેમણે ભાજપ સરકાર દલિત વિરોધી હોવાનો આક્ષેપ કર્યો. તો આ હંગામાના કેન્દ્રબિંદુ રહેલા જિજ્ઞેશ મેવાણીએ તેમને વિધાનસભામાં બોલવા ન દેવાયા હોવાનો આક્ષેપ કર્યો અને એસઆઈટી મુદ્દે પણ સવાલ ઉઠાવ્યા. મને તો બોલવા દેવામાં જ નહીં આવ્યો. આજે જે પ્રમાણે પ્રશ્નો મેં ઉપસ્થિત કર્યા અને બીજા ધારાસભ્યો ઉપસ્થિત કર્યા, વિજય રૂપાણી પાસે કે એમને એક પણ મંત્રી પાસે જવાબ જ નહોતો. કુલડીમાં ગોળ ભાગવાની એમની નીતિ છે, ગોળ ગોળ બધા જવાબ આપ્યા છે. આજ આપેલા ગૃહમાં રજૂ થયેલા જવાબમાંથી ભાનુ પીવણકર કે એમના પરિવારજનોને ન્યાય મળે એવું મને એક ટકો પણ લાગતો નથી. હવે જો કોઈ માણસને સહાનુભૂતિ દર્શાવી રીતે જમીન ફાળવી, એનો મતલબ એમ કે કોઈ પણ મહેસૂલી અધિકારીની ફરજ બેદરકારી બહાર આવવાની જ નથી, તો એસઆઈટી તપાસ શું કરશે? ધારો કે કારોટીને એસઆઈટી તપાસ પણ કરે તો થાનગઢની માફક રિપોર્ટ બહાર પાડશે કે કેમ, એનો અમને ડાઉટ છે. આ હોબાળાને લઈને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પરેશ ધાનાણીએ પણ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા. તેમણે જિજ્ઞેશ મેવાણીને બોલવાથી અટકાવવાના મુદ્દે સરકાર પર નિશાન સાધ્યું તો અલ્પેશ ઠાકોરે પાટણ કાંડ મામલે ગાંધીનગરના રેવન્યુ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. દલિતો
ની સમસ્યાને અવાજ આપવા એક દલિતનો દીકરો વિધાનસભામાં પ્રથમ વખત બોલવા ઊભો થાય તો એમને બોલવાથી રોકવામાં આવે, એ અધિકારના આંદોલનનું નેતૃત્વ કરે તો આ ભાજપના રાજમાં પોલીસ અધિકારીઓના વોટ્સએપ ગ્રુપમાં એના નકલી એન્કાઉન્ટરના સંદેશાઓ વહેતા કરવામાં આવે? જે રીતે માનીય મામલતદારશ્રી પ્રાંત અને કલેક્ટરશ્રી દ્વારા પોઝિટિવ રિપોર્ટ આપ્યા પછી પણ આ કિસ્સાને દબાઈ દેવાનો એને મંજૂર નથી કરતા, પરિવારે આત્મદાહ કરવો પડે તો એના માટે ગાંધીનગરના રેવન્યુ અધિકારીઓ જવાબદાર છે. એની સામે કાર્યવાહી કરવાના બદલે પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે રાજ્ય સરકારે માનીય અધ્યક્ષશ્રી એક દલિત ધારાસભ્યને બોલતો 7 દિન અટકાવીને 30 સેકન્ડમાં માઇક પર. વિધાનસભામાં થયેલા હંગામાને લઈને પ્રદેશ ભાજપ અધ્યક્ષે કોંગ્રેસ પર રાજકીય રોટલા શેકવાનો આક્ષેપ કર્યો હતો, તો ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પીડિત પરિવારની તમામ માંગણી સંતોષી હોવાનું જણાવ્યું હતું, સાથે જ વિરોધીઓ પાસે માહિતીનો અભાવ હોવાનું જણાવી કોંગ્રેસને નિશાન બનાવી હતી. સરકારની ઘટના કેમ બની એની સમગ્ર તપાસ કરવા માટે અગાઉ જાહેર કર્યા પ્રમાણે SIT ની રચના કરવામાં આવી છે. મેં કહ્યું એમ એમની પાસે માહિતીનો અભાવ હશે. સરકાર તરીકે અમે બહુ સ્પષ્ટ કહીએ કે 19-2 ના રોજ એમને 4 લાખ કરતા ઉપરની રકમનો જે ચેક છે એ આપવામાં આવ્યો છે. આજે વિધાનસભામાં રાજકીય રોટલા શેકવા માટેનો પ્રયાસ એ દલિત સમાજના નામે કર્યો છે. કોંગ્રેસ પાસે હંમેશા આ પ્રકારની જ રાજનીતિ કરવાનો આરોપો એ લાગતા આવ્યા છે. વોટ બેંકની રાજનીતિ ઉપર જઈ અને માનવી અભિગમ સાથે એમણે વર્તવું જોઈએ આખો ઇશ્યુ. વિધાનસભા સત્રમાં હોબાળો થવો, સત્ર મોકૂફ રહેવું હવે સામાન્ય બાબત બની ગઈ છે, પરંતુ આ બાબત નેતાઓ માટે સામાન્ય હશે પરંતુ જનતા માટે સામાન્ય નથી, કેમ કે આ હંગામા વચ્ચે પ્રજાના મહત્વના પ્રશ્નો દબાઈ જાય છે. કિંજલ મિશ્રા, ઝી મીડિયા, ગાંધીનગર. તો હવે રાજ્યસભા ચૂંટણીને લઈને પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જેમાં બેઠકોના વધારા સાથે કોંગ્રેસમાં રાજ્યસભા માટે પણ લોબિંગ શરૂ થઈ ગયું છે, જેમાં દલિત સમાજના આગેવાનને રાજ્યસભામાં મોકલાય તેવી માંગ ઉઠી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઈ અને હવે બ્યુગલ વાગ્યું છે રાજ્યસભા ચૂંટણીનું, અને રાજ્યસભા ચૂંટણીમાં તક ઝડપવા માટે કોંગ્રેસમાં પાછલા બારણે લોબિંગ શરૂ થઈ ગયું છે, જેમાં સૌથી અવ્વલ છે દલિત સમાજ. ગુજરાત કોંગ્રેસના દલિત સમાજના નેતાઓએ એક ઔપચારિક બેઠક કરી, ઓલ ઇન્ડિયા કોંગ્રેસના SECLના ચેરમેન થકી રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી. દલિત નેતાઓની રજૂઆત છે કે પ્રવીણ રાજ્યપાલના અવસાન બાદ તેમની બેઠક ખાલી પડી હતી, જેમાં પુરુષોત્તમ રૂપાલા ચૂંટાયા બાદ હવે તેમની ટર્મ પૂર્ણ થઈ રહી છે, જેથી આ બેઠક પર દલિત નેતાને ચૂંટણી લડાવીને રાજ્યસભામાં મોકલવામાં આવે, જે માટે પૂર્વ IPS અધિકારી PK વાલેરા દ્વારા દાવેદારી કરવામાં આવી છે. મૂળ મુદ્દો રાજ્યસભાની ચૂંટણીની અંદર કોઈ જાતિગત સમીકરણ કે એવું કોઈ ધ્યાનમાં લેવામાં આવતું નથી હોતું. જે સમાજ વિવિધ સમાજનું જનપ્રતિનિધિત્વ થાય, રાજ્યસભા એ ઉપલું ગૃહ છે, એનું આગવું મહત્વ છે, અને આગવા મહત્વના કારણે એમાં અભ્યાસુ પક્ષ પ્રત્યે નિષ્ઠાથી કામગીરી એવા વિવિધ આગેવાનોને હંમેશા તક આપવામાં આવતી હોય છે. રાજ્યસભાની એક બેઠક પર ગુજરાત બહારથી કોંગ્રેસ નેતાને ચૂંટણી લડાવવામાં આવે તેવી શક્યતા છે, જેના કારણે રસાકસી જામી શકે છે. ત્યારે ગુજરાત તરફથી રાજ્યસભામાં આગેવાની કરતા રાજ્ય બહારના નેતાઓ પર નજર કરીએ. તિલક ગોગોઈ 1977-1980, હિંમતસિંહ 1972-1978, ગોલંદાજ 1976-1982 કોંગ્રેસનું સમર્થન રહ્યું, સમિત્રા કુલકર્ણી 1972-1978, વિરેન શાહ 1975-1981 અપક્ષ અને કોંગ્રેસનું સમર્થન રહ્યું, પ્રણવ મુખર્જી 1981-1987, પી શિવશંકર 1985-1993. રાજ્યસભાના ઉમેદવારોની પસંદગી માટે એના વિવિધ માપદંડો સાથે અમારું રાષ્ટ્રીય નેતૃત્વ પ્રદેશના નેતૃત્વ સાથે ચર્ચા વિચારણામાં છે. આગામી સમયની અંદર પક્ષ માટે વધુ પ્રતિબદ્ધતાથી, પક્ષને વધુ ઉપયોગી અને પક્ષ માટે જેમને નિષ્ઠાથી કામગીરી એવા કોઈ પણ આગેવાનની પસંદગી કરશે.
બે દાયકા બાદ રાજ્યમાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યામાં વધારો થયો છે, જેની સાથે રાજ્યસભામાં દાવેદારોની સંખ્યામાં પણ વધારો થયો છે. ત્યારે પાછલા બારણે કોને રાજ્યસભાની ટિકિટ મળે છે તે જોવું રહ્યું. ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ. તો પાલિકા પ્રમુખોની વરણી કરવામાં આવી છે. પંચમહાલ, સાબરકાંઠા, આણંદ, મહેસાણા, પાટણ અને પોરબંદરની નગરપાલિકાના પ્રમુખોની વરણી કરવામાં આવી. પંચમહાલમાં હાલોલ અને કાલોલ પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરાઈ, તો સાબરકાંઠાની પ્રાંતિજ ખેડબ્રહ્મા પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટાયા. આણંદની કરમસદ અને વિદ્યાનગર પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી, જ્યારે કે મહેસાણાની વડનગર પાલિકા અને ખીરાલુ પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની નિયુક્તિ કરાઈ. તો પોરબંદર જિલ્લાની છાયા, રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટાયા. તો પાટણની ચાણસ્મા, હારીજ અને રાધનપુર પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની પણ વરણી કરવામાં આવી છે. અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની જીત છે. આ જીત નરેન્દ્રભાઈ મોદી સાહેબની જીત છે. આ જીત એ રૂપાણી સાહેબની જીત છે. આ જીત એ ગામના વિકાસની જીત છે. સૌ સાથે, સૌ વિકાસને સાથે રાખીને જીત છે. સૌ ભાઈઓ બહેનોએ મને અહીંયા પ્રમુખ તરીકે બેસાડ્યા છે અને સૌનો કાર્યક્રમ સંભાળી અને સૌને એકમેક કરી અને સમથી બધાને તમામ કાર્ય પૂર્ણ કરી. આગળ વાત કરીશું સાબરકાંઠા જિલ્લાની, કે જ્યાં પ્રાંતિજ નગરપાલિકામાં આખરે પ્રમુખ તરીકે ગીતાબેન પટેલની નિમણૂક થઈ ગઈ છે. પ્રાંતિજ નગરપાલિકા ખાતે પ્રમુખ માટે ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં સર્વાનુમતે પ્રમુખ પદે ગીતાબેન પટેલની વરણી કરવામાં આવી. તો ઉપપ્રમુખ પદે નયનભાઈ દેસાઈની નિમણૂક કરવામાં આવી. નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરાતા તેમના સમર્થકોએ ફૂલહાર પહેરાવી અને ફટાકડા ફોડી તેમની ઉજવણી કરી. તો ખેડબ્રહ્મા નગરપાલિકામાં કોંગ્રેસના સભ્યો ગેરહાજર રહેતા ભાજપે નગરપાલિકા પર કબજો જમાવી લીધો, જેમાં પ્રમુખ પદે જીનલ પટેલ અને ઉપપ્રમુખ પદે અરવિંદ ઠક્કરની નિમણૂક થઈ. ઈડર નગરપાલિકામાં પ્રમુખ પદે જશવંત કુમારી વાઘેલા, ઉપપ્રમુખ પદે પ્રિતેશભાઈ શાહની વરણી કરવામાં આવી છે. આગામી મહિનામાં 28 માર્ચે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી યોજાશે, જેમાં 99 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. 29 જિલ્લામાંથી 109 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. તો 3 ઉમેદવારો દ્વારા ઉમેદવારી પાછી ખેંચવામાં આવતા 99 ઉમેદવાર રહ્યા છે, જેને લઈને 29 જિલ્લા માટે 138 પોલિંગ બુથ તૈયાર કરાશે. ઉમેદવારની વાત કરવામાં આવે તો સેન્ટ્રલમાંથી 36, વેસ્ટમાંથી 23, ઇસ્ટમાંથી 17, નોર્થમાંથી 13, જ્યારે કે સાઉથમાંથી 10 ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. હાલ ઉમેદવારો દ્વારા સોશિયલ મીડિયા પર પ્રચાર શરૂ કરી દેવાયો છે. પ્રચારના માહોલમાં બે દિવસ અગાઉ જ તમામને બેલેટ પેપરનો સિરિયલ નંબર આપવામાં આવેલ છે. સાહિત્યની અંદર દરેક પોતાનો પરિચય અને પોતે કરેલી કામગીરી સહિત વોટ્સઅપ ઉપર, સોશિયલ મીડિયા ઉપર અને આવનાર સમયની અંદર તેઓ ધારાશાસ્ત્રીઓ માટે શું શું કામ કરવા માગે છે તે પ્રકારનો પ્રચાર સાહિત્યના માધ્યમ મારફતે કરી રહ્યા છે. આ ઉપરાંત ગ્રુપ મિટિંગોનો દોર પણ કરી રહ્યા છે અને સિનિયર ધારાશાસ્ત્રીઓની ઓફિસે અને તેમના પોતાના ભવિષ્ય માટે, ધારાશાસ્ત્રીઓ માટે શું કામ કરવા જઈ રહ્યા છે તે માટે પ્રચારનો દોર શરૂ કરેલ છે. આ સાથે સમાચારોમાં સમય થયું છે વિરામનું. વિરામ બાદ નજર કરીશું અને મહત્વની ખબરો પર આપ જોતા રહો ઝી 24 કલાક. બ્રેક બાદ વાત કરીએ તો ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એસોસિએશનની 1 માર્ચની હડતાલની ચીમકીના પગલે સરકાર ફરીથી હરકતમાં આવી છે. રાજ્ય સરકારના પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એસોસિએશન અધ્યક્ષ પ્રહલાદ મોદી અને હોદ્દેદારોને રૂબરૂ મુલાકાત માટે આમંત્રણ પાઠવ્યું છે. સમપક્ષે ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એસોસિએશન પણ મુલાકાતમાં પોતાની માંગ ફરીથી રજૂ કરશે. એ યોજના લાગુ કરવી હોય કરે, પણ એ સંપૂર્ણ તંદુરસ્ત હોવી જોઈએ. આજે પરિસ્થિતિ એવી છે કે આધાર લિંક કર્યા પછી ગ્રાહકોના અંગૂઠા મેચ થતા નથી, સાચાના નથી થતા.
આધાર નંબર મળી રહે છે પણ અંગૂઠા મેચ નથી, જેના કારણે દુકાનદાર અને ગ્રાહકો વચ્ચે તકરાર થાય છે. અમારી એ પણ રજૂઆત છે કે સરકારે પહેલાં પોતાનું સુદૃઢ તંત્ર ઊભું કરવું જોઈએ. ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા CMA દ્વારા ડિસેમ્બર 2017માં લેવાયેલી અમદાવાદ ચેપ્ટરની પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે, જેમાં ફાઉન્ડેશન, ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ કોર્સના પરિણામનો સમાવેશ થાય છે. આ ફાઇનલમાં અમદાવાદના જયપ્રકાશ શર્માએ 28મો રેન્ક મેળવ્યો, બાજી મારી, ત્યારે સમગ્ર અમદાવાદનું 27.42% પરિણામ આવ્યું છે, જ્યારે ઇન્ટરમીડિયેટમાં ઇન્ડિયાના ટોપ 50માં અમદાવાદના 4 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે, જેની સાથે જ ઇન્ટરમીડિયેટ અમદાવાદનું પરિણામ 24.15% આવ્યું. આ સાથે જ ફાઉન્ડેશનનું ટોટલ પરિણામ 64.52% આવ્યું, જે ગત વર્ષની સરખામણીમાં વધુ જોવા મળ્યું છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા CMAની ફાઉન્ડેશન ઇન્ટરમીડિયેટ અને ફાઇનલની એક્ઝામ ડિસેમ્બર 2017માં લેવાઈ હતી, જેમાં જુદા જુદા ગ્રુપમાં ફાઉન્ડેશનમાં 124, ઇન્ટરમીડિયેટમાં 352 અને ફાઇનલમાં 310 વિદ્યાર્થીઓ બેઠા હતા. આ પૈકી ફાઉન્ડેશનમાં 80 વિદ્યાર્થી, ઇન્ટરમીડિયેટમાં 85 વિદ્યાર્થી અને ફાઇનલમાં 85 વિદ્યાર્થીઓ પાસ થયેલા છે, જેમાંથી 40 વિદ્યાર્થીઓએ CMA કમ્પ્લીટ કરેલ છે. મેં સોચા નહીં થા કે મેરા રેન્ક આયેગા, લેકિન સચ્ચી બહોત ખુશી હો રહી હૈ. સો ફર્સ્ટ ઓફ ઓલ બિકોઝ ઓફ ગોડ્સ ગ્રેસ એન્ડ પેરેન્ટ્સ સપોર્ટ આઈ કુડ અચીવ ધીસ. સેકન્ડલી ઇન્સ્ટિટ્યૂટ કી તરફ સે બહોત અચ્છા સપોર્ટ થા, ઓર ઇન્સ્ટિટ્યૂટ કી ફેકલ્ટીઝ ને ભી બહોત અચ્છે સે પઢાયા થા, તો ઉસકી વજહ સે યે રિઝલ્ટ આ પાયા. ટફ તો કોઈ હોતું નથી, આપણે કરીએ છીએ. એકચ્યુઅલીમાં 2 મહિનામાં આરામથી ઇઝીલી થઈ જાય છે, જો તમે સ્માર્ટ વર્ક કરો એન્ડ ટાઈમ યુટિલાઇઝ કરવો પડશે. 2 મહિનાનો એ મિનિમમ 12 hours વાંચી લો, પણ રિવિઝન ઇઝ મસ્ટ એન્ડ આર્ટિકલશીપ ઇઝ ઓલ્સો. અમુક સબ્જેક્ટમાં તમને આર્ટિકલશીપ બહુ યુઝફુલ થાય છે, લાઈક કોસ્ટ ઓડિટ લો. પ્રેક્ટિકલ નોલેજ તમને મળી જાય છે તો ઇઝીલી યુ કેન અપીયર. મેં લેક્ચર્સ પરફેક્ટ પરબૂજ જણાવેલું અને કોન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી મેળવેલી, એટલે મને કોન્સેપ્ટ આખો મગજમાં ઉતરી ગયો, એટલે એક્ઝામ આપતી વખતે મને બહુ તકલીફ નથી પડી અને મારા બધા પેપર સારી રીતે ગયેલા. મારું કેવું છે, જે સ્ટડી મટીરિયલ છે ઇન્સ્ટિટ્યૂટનું એ બહુ જ સારું છે. જો એ તમે સારી રીતે સ્ટડી કરો, લો સબ્જેક્ટ છોડીને, લોમાં અમુક વાર તમને જરૂર પડી શકે છે બીજી બુક્સની કે રેફરન્સ બુક્સની, બાકી જે ઇન્સ્ટિટ્યૂટની મટીરિયલ છે બહુ જ ખૂબ જ સારું છે. મેં લો સબ્જેક્ટ સિવાય બીજે વાલીઓ શાળાઓ બંધ કરાવવા માટે નીકળ્યા હતા. જય અંબે શાળામાં રજા જાહેર કરાઈ, શહેરની અન્ય શાળાઓ પણ વાલીઓ દ્વારા બંધ કરાવવામાં આવી. તો આ સમાચાર મળી રહ્યા છે વડોદરાથી. જય અંબે વિદ્યાલયમાં વિદ્યાર્થીના મોત મામલે વાલીઓ શાળા બંધ કરાવવા માટે નીકળ્યા છે. વાલીઓમાં આ ઘટનાને લઈને ઘણો રોષ છે, જેના કારણે શાળા બંધ કરાવવામાં આવી રહી છે. તો વાલીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેઓ વિરોધ દર્શાવશે અને શાળા બંધ કરાવશે, ત્યારે વિદ્યાર્થીના મોત મામલે વાલીઓમાં રોષ જોવા મળ્યો છે અને તેઓ શાળા બંધ કરાવી રહ્યા છે. જય અંબે શાળામાં રજા જાહેર કરાઈ છે, જ્યારે કે શહેરની અન્ય શાળાઓ પણ વાલીઓ દ્વારા બંધ કરાવવામાં આવી રહી છે. આ વિશે વધુ જાણકારી માટે વડોદરાથી અમારી સાથે રવિ જોડાયા છે. જી રવિ, શું આજે પણ વાલીઓ દ્વારા શાળા બંધ કરાવવામાં આવી રહી છે? કેટલો રોષ વાલીઓમાં આ ઘટનાને લઈને જોવા મળી રહ્યો છે? જે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે રીતના વડોદરામાં સાયકોલોથોન દરમિયાન એસટી બસની અડફેટે હિત ચૌહાણ નામના જે વિદ્યાર્થીનું મોત થયું હતું, તેને લઈને ખાસ કરીને વાલીઓમાં અત્યાર સુધી રોષ જોવા મળી રહ્યો છે. અને જેના પગલે જ આજે સતત વાલીઓના રોષના પગલે શાળા સંચાલકો દ્વારા બીજા દિવસે પણ સ્કૂલમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. હું તમને બતાવવા માંગીશ કે આપ જોઈ શકો છો કે સ્કૂલના ગેટ પર એક નોટિસ ચોંટાડી દેવામાં આવી છે, જેમાં લખવામાં આવ્યું છે કે 27/2/2018 રોજ પણ સ્કૂલમાં રજા જાહેર કરેલ છે. આ જ વિદ્યાર્થી આ જે સ્કૂલ છે જે સ્કૂલમાં
વિદ્યાર્થી હિત ચૌહાણ ભણતો હતો, અંબે વિદ્યાલય છે અને ત્યારબાદ અને બીજી શાખા જે અંબે વિદ્યાલય ત્યાં પણ આજે રજા જાહેર કરવામાં આવી છે. વાલીઓ દ્વારા આજે રજા સમગ્ર જેટલી બી સ્કૂલ છે તેમાં ક્યાંક ને ક્યાંક તેમને બંધ પાડવાની અપીલ કરવામાં આવી હતી અને તેને લઈને જ આજે અન્ય સ્કૂલોમાં પણ બંધ કરવા નીકળી રહ્યા છે. ત્યારે આપણી સાથે એક વાલી છે, તેમની સાથે વાત કરીશું. ખાસ કરીને આપ શું કહેવા માંગો છો, જે રીતના બે દિવસ ઘટના થઈ ગયા પરંતુ હજુ સુધી શાળા સંચાલકો સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થઈ, આપ શું કહેશો? શાળા સંચાલકને તે દિવસે સૂર્યકાંતભાઈને ફોન કરવામાં આવેલો હતો કે આ રીતે આ ઘટના ઘટી છે. એમણે કીધું હું નાસ્તો કરું છું, ત્યાર પછી મેં જાતે રિંગ લગાવી હતી, મારી રિંગ વાગેલી, એમણે ફોન રિસીવ ના કર્યો અને ત્યાર પછી સ્વિચ ઓફ કરી દીધેલો. અને હજી સુધી એમણે મીડિયા સમક્ષ અથવા તો સ્કૂલે આવીને દિલગીરીના બે શબ્દો વ્યક્ત નથી કર્યા, એનું લોકોને વધારે દુઃખ છે. ચોક્કસથી જે શાળા સંચાલકોની જવાબદારી છે તે જવાબદારી હજુ સુધી નથી નિભાવી. આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે વાલીઓ છે અહીંયા એકત્રિત થયા છે સ્કૂલ પાસે. વાલીઓના પગલે જે પોલીસ છે, પોલીસ પણ અહીંયા ઘટનાસ્થળ પર આવી ગઈ છે. આપ જોઈ શકો છો પોલીસને દરરોજે પોલીસ નથી જોવા મળતી, પરંતુ આજે ચોક્કસથી વાલીઓનું જે આંદોલન છે તેના પગલે પોલીસ દોડી આવી છે અને લોકોનો આ જ વાલીઓનો રોષ છે કે જો દરરોજે આવી રીતના ટ્રાફિકનું પોલીસ દ્વારા સંચાલન કરવામાં આવતું હોય તો આવો અકસ્માત ન બને. આપણી સાથે એક વાલી છે, તમને હું પૂછવા માંગીશ, જે ઘટના બની છે ખૂબ જ દુઃખદ છે પરંતુ બે દિવસ વીતી ગયા, આજ દિન સુધી શાળા સંચાલકો સામે કોઈ કાર્યવાહી નથી થઈ, આપ શું ઈચ્છી રહ્યા છો, શું માંગ છે? હજુ પણ કોઈ કાર્યવાહી નથી થઈ અને ઘણા ટીચર્સો એવા છે કે જે સ્કૂલમાં હાજર થયા છે, આટલું સમાચારમાં જોવે છે, પેપરમાં જોવે તે છતાં પણ એ લોકોએ હજુ કોઈ જ કાર્યવાહી ચાલુ નથી કરી. અત્યારે નીકળ્યા છે જે અંબે વિદ્યાલયથી અને તેઓ હવે નીકળતા નીકળતા બીજી સ્કૂલે પર જઈ રહ્યા છે, ત્યાં પોતે સ્કૂલ પર જઈને બંધ કરાવશે. આ તમામ જે વાલીઓ છે આ જે અંબે વિદ્યાલયના વાલીઓ છે અને એની બાજુમાં જે બ્રાઇટ સ્કૂલ છે તે બ્રાઇટ સ્કૂલને બંધ કરાવવા માટે આ લોકો નીકળ્યા છે. કારણ કે બ્રાઇટ સ્કૂલના સંચાલકોને વાલીઓએ અપીલ કરી હતી કે બંધ પાડવામાં આવે તેમ છતાં પણ સ્કૂલ ચાલુ રાખતા આ તમામ વાલીઓ રોષે ભરાયા છે અને અમના સારા સંચાલક છે બ્રાઇટ સ્કૂલના ત્યાં જશે અને ત્યાં જઈને પોતે અપીલ કરવાના છે કે આ બંધ કરવામાં આવે. આપ જોઈ શકો છો કે વાલીઓની સાથે તેમના જે બાળકો છે તે પણ સ્કૂલ કીટ જે છે સ્કૂલ કીટ સાથે અહીં હાજર છે. આ એક વિદ્યાર્થીને આપ જોઈ શકો છો કે વિદ્યાર્થી ચાલી રહ્યા છે, તેમના પેરેન્ટ્સ છે, આ તમામ લોકો અત્યારે શાળાએ જઈ રહ્યા છે અને શાળાએ જઈને ત્યાં બંધ કરાવવા માટે જઈ રહ્યા છે અને એમની એક જ માંગ છે કે સ્કૂલ છે તેને બંધ કરાવવી જોઈએ. અને જે રીતના આખી ઘટના બની છે, ઘટનામાં જે શાળાના ટ્રસ્ટી છે સૂર્યકાંત શાહ, તેમણે કોઈ પણ પ્રકારની આ ઘટના લઈને દિલગીરી વ્યક્ત નથી કરી કે વાલીઓનો સંપર્ક નથી કર્યો કે ઘટનાને પગલે એક શબ્દ પણ નથી બોલ્યા, તેના કારણે આ લોકો રોષે ભરાયા છે અને જેના કારણે જ આ આખી ઘટનામાં આજે વાલીઓ દ્વારા કહી શકાય કે અહીંયા રોષના પગલે આજે સ્કૂલ બંધ કરાવવા માટે વડોદરામાં નીકળવાનો વારો આવ્યો છે. જી બિલકુલ રવિ, આભાર સમગ્ર જાણકારી આપવા માટે. તો વડોદરામાં આ સમગ્ર ઘટનાને લઈને વાલીઓમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે અને આજે પણ વાલીઓ શાળા બંધ કરાવવા માટે નીકળી પડ્યા છે. ત્યારે જે વાલીઓની માંગ હતી કે શાળાના ટ્રસ્ટી કે જે આખી ઘટના માટે જવાબદાર છે તેમની સામે પગલાં લેવામાં આવે, પરંતુ ઘટનાને આટલો સમય વીતી ગયા છતાં પણ ટ્રસ્ટી સામે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. આ સાથે સમાચારોમાં સમય થયો છે વિરામનો. વિરામ બાદ નજીક કરીશું અન્ય મહત્વની ખબરો પર. આપ જોતા રહો ઝી 24 કલાક.
प्रेजेंटेड बाय लक्स कोजी। सुनो तो अपने दिल की। ગુજરાતના 17 ધારાસભ્યોને વિવિધ યુનિવર્સિટીના સેનેટ સભ્ય તરીકે થશે નિમણૂક, આજે અધ્યક્ષ કરશે નામોની જાહેરાત। વડોદરામાં જેએમબે શાળામાં વાલીઓએ પોલીસ પ્રોટેક્શન સાથે આપ્યું બંધનું એલાન, બે દિવસ પહેલા બાળકનું થયું હતું મોત, શાળા પર બેદરકારીનો છે આરોપ। વડોદરા આવાસ કૌભાંડમાં 24 કલાકના ખુલાસાથી ખળભળાટ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કહ્યું ટેન્ડરની વિસંગતતા દૂર। વસ્ત્રાપુરમાં થયેલી 98.10 લાખની ચોરી મામલે બાતમી આપનારને ઇનામ આપવાની પોલીસની જાહેરાત, તો ખાતરજના યુવકની પણ સંડોવણી। આજે શ્રીદેવીના પાર્થિવ દેહને લવાશે મુંબઈ, અંતિમ વિધિમાં ઉમટશે બોલિવૂડ સ્ટાર્સ। પીએનબી કૌભાંડ મામલે મેહુલ ચોકસીની તપાસમાં ગીતાંજલિ ગ્રુપ પર મોટો ખુલાસો, 31 બેંકો પાસેથી રૂપિયા 5,200 કરોડની લોન લીધી હોવાનો ઘટસ્ફોટ। ગુજરાતમાં 2 વર્ષમાં માત્ર 12,000ને જ મળી સરકારી નોકરી, 5 લાખથી વધુ છે બેરોજગારો, વિધાનસભામાં રજૂ થયા ચોંકાવનારા આંકડા। સૌપ્રથમ વાત કરીએ પીએનબી બેંક કૌભાંડ મામલે તપાસ એજન્સીનો ગુજરાત ગીતાંજલિ ગ્રુપ પર ખુલાસો થયો છે। મેહુલ ચોકસીની બેંકની ખાતાકીય તપાસમાં આ ખુલાસો થયો છે, જેમાં ગીતાંજલિ ગ્રુપ દ્વારા 31 બેંકો પાસેથી લેવાઈ હતી કુલ 5,200 કરોડની લોન। તો આ એક મોટો ખુલાસો થયો છે પીએનબી બેંક કૌભાંડ મામલે તપાસ એજન્સી દ્વારા ગીતાંજલિ ગ્રુપ પર આ ખુલાસો કરવામાં આવ્યો છે। મેહુલ ચોકસીની બેંકની ખાતાકીય તપાસ થઈ હતી અને આ તપાસમાં બહાર આવ્યું છે કે ગીતાંજલિ ગ્રુપ દ્વારા 31 બેંકો પાસેથી લોન લેવાઈ અને આ લોનની કુલ રકમ 5,200 કરોડની છે। તો મેહુલ ચોકસીના ખાતાકીય તપાસ જે થઈ હતી તેમાં આ બહાર આવ્યું છે। આગળ વાત કરીશું વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજના કૌભાંડને મામલે વિસંગતતાઓ દૂર કરવામાં આવશે, આ નિવેદન વડોદરા મહાનગર સેવા સદનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કર્યું છે। ઝી 24 કલાકના ખુલાસા પર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર જિગીશાબેન શેઠે નિવેદન આપતા કહ્યું કે ટેન્ડરની વિસંગતતાઓ દૂર કરવામાં આવશે, જો કલેક્ટર દ્વારા 384 નંબરનો પ્લોટ અપાશે નહીં તે અંગેની જાણકારી હજુ સુધી કરાઈ નથી, પરંતુ જરૂર પડશે તો ફરી એકવાર ટેન્ડરમાં વોકઆઉટ કરાશે। કઈ વિસંગતતાઓ હશે એ જોઈ લેવામાં આવશે, વિસંગતતાઓ દૂર પણ કરી શકાય એવી હોય છે, એને લીધે કંઈ બહુ કોન્ટ્રાવર્સી કરવાની જરૂર હોતી નથી। એકચ્યુઅલી અત્યારે આખી મેટર છે ને આપણે ઉપરમાં વિજિલન્સમાં કે તપાસ માટે આપી છે, વિજિલન્સ કરતાં બી તપાસ કે આખું ભાઈ શું કેવી રીતે થઈ છે પ્રક્રિયાને, શું શું અંદર થયું છે, એટલે ત્યાંથી એક રિપોર્ટ આવી જાય દેન વી કેન ડિસાઇડ સમથિંગ કે ભાઈ શું છે ને ક્યાંથી ક્યાં કોરિલેટ કરવું છે, એ પ્રમાણે નિર્ણય લઈ શકાશે। વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજના કૌભાંડ મામલે અત્યાર સુધી સ્થાનિકો અને વિરોધ પક્ષે કોર્પોરેશન સામે આંગણી ચીધી હતી, પરંતુ હવે તો ખુદ આવાસ યોજનાના બિલ્ડર એટલે કે આ કૌભાંડના અત્યાર સુધીના મુખ્ય હર્તા કરતા પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સામે બાયો ચડાવી અને મેદાનમાં આવી ગયા છે। તો આવો જોઈએ બિલ્ડરે કૌભાંડ અંગે કયા કયા ખુલાસા કર્યા છે। ખુદ બિલ્ડરે પણ કોર્પોરેશન સામે ચડાવી બાયો, નારાયણ સાઈ રિયાલિટી અને સાઈ રૂચિ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના બિલ્ડરે કોર્પોરેશનના એફોર્ડેબલ હાઉસિંગ વિભાગના કાર્યપાલક ઇજનેરને લેટર લખીને ખુલાસો કર્યો છે કે ટેન્ડરની શરતો અને નિયમોમાં કેટલીક વિસંગતતા રહેલી છે અને આ વિસંગતતાને આજ દિન સુધી દૂર કરવામાં નથી આવી, ડેવલપમેન્ટ કરારની કોપી પણ હજી અપાઈ નથી,
ઉપરાંત ડેવલપમેન્ટ કરારની ડ્રાફ્ટ કોપીમાં નવા નિયમો જેવા કે જીએસટી તથા રેરાનો ઉલ્લેખ પણ નથી કરાયો. 384 નંબરનો પ્લોટ કોર્પોરેશને આજ દિન સુધી આપ્યો જ નથી. 814 નંબરના પ્લોટની કસ્બાવાળી જગ્યાનું દબાણ પણ દૂર નથી કરાયું. બાંધકામની રજા ચિઠ્ઠીની પરવાનગી પણ નથી અપાઈ. 417 નંબર પ્લોટમાં કોર્પોરેશન દ્વારા જ આવાસ યોજનાના મકાનો બનેલા છે, તો ત્યાંની જમીન કેવી રીતે આપશો? સાથે જ બિલ્ડરે લાભાર્થીઓને કહ્યું છે કે આર્થિક નુકસાન થતું હોવાથી ફેબ્રુઆરી માસથી ભાડું નહીં આપી શકો. બીજી તરફ શહેર કોંગ્રેસે પણ બિલ્ડરના ખુલાસાનો સાથ આપ્યો હતો. આ જગ્યામાં જ હજી કલેક્ટરે જગ્યા સોંપી નથી બિલ્ડરને. કમિશનરે 16 લાખ ફૂટ જગ્યા આપી દીધી. કેટલીક જગ્યામાં રિઝર્વેશન છે દિવ્યાંગ યુનિવર્સિટી બનાવવા માટે. કેટલીક જગ્યાઓમાં આ રીતે ગવર્નમેન્ટનું રિઝર્વેશન હોવા છતાં એક જગ્યા તો એવી છે કે ત્યાં એવું બતાવવામાં આવ્યું છે કે ત્યાં આવાસો બની ગયા છે, તો શું એ આવાસો તોડી નાખશે? એટલે કોંગ્રેસ વારંવાર એક જ વસ્તુની ડિમાન્ડ કરી છે કે તમે બિલ્ડર સાથે આવાસ બનાવવાના નામે જે પણ વેપાર કર્યો હોય પ્રજા સમક્ષ વાત ખુલ્લી મૂકો. તો સાથે જ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે સમગ્ર કૌભાંડ મામલે કોર્પોરેશનને જવાબદાર ગણાવતા કહ્યું કે માત્ર 4-5 લોકો ભેગા મળીને હજારો કરોડનું કૌભાંડ આચરે છે. કોર્પોરેશનને આવાસ યોજનાની તમામ વિગતો પ્રજા સમક્ષ લાવવી જોઈએ. સાથે જ સત્તાધીશો અને અધિકારીઓને માત્ર ભ્રષ્ટાચારમાં રસ હોવાનો આરોપ પણ લગાવ્યો છે. નગર આવાસ અને જે વડોદરા શહેરમાં આવાસો બને છે એમાં માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર થાય છે. એનો મોટામાં મોટો નમૂનો જે રીતે તમે મને વાત કરી કે ભાઈ બિલ્ડરે પોતે લેખિતમાં કોર્પોરેશનને આપ્યું છે, પુરવાર થાય છે કે આ ભાગ બટાઈમાં જ ઇન્ટરેસ્ટ છે, પણ ખરેખર વડોદરા શહેરને ફાયદો થાય, ગરીબોને મકાન મળે, ગરીબોને દર મહિને 2000 ભાડું મળે એવી કોઈ યોજના કોર્પોરેશન અને બિલ્ડર દ્વારા કરવામાં નથી આવતી. માત્ર ને માત્ર ભ્રષ્ટાચારમાં જ લોકોને ઇન્ટરેસ્ટ. કૌભાંડ આચરનાર કરોડો લઈને ફરાર થઈ ગયો. બિલ્ડરે પણ પોતાના હાથ અદ્ધર કરી દીધા. રાજકીય પાર્ટીઓ મુદ્દો બનાવીને રોટલા શેકી રહી છે, ત્યારે સવાલ એ થાય છે કે આમાં નિર્દોષ લોકોનું શું વાંક? લાભાર્થીઓને તો મકાન અને રૂપિયા બંને ગુમાવવાનો વારો આવ્યો. બિલ્ડર અને કોર્પોરેશનની બબાલમાં લાભાર્થીઓને હવે ભાડું પણ નહીં મળે. શું આ બધાની ભરપાઈ સરકાર કરશે કે પછી વહેલી તકે ઝીણવટપૂર્વક અને દાખલારૂપી કાર્યવાહી થશે એ તો હવે સમય જ બતાવશે. કેમેરામેન હાર્દિક સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા. આગળ વાત કરીશું તો વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ કૌભાંડને મામલે લાભાર્થીઓએ કોર્પોરેશન કચેરીએ હોબાળો મચાવ્યો. પ્લે કાર્ડ અને બેનર સાથે લાભાર્થીઓ કોર્પોરેશન કચેરી પહોંચ્યા અને ભાડું ન મળતા મોરચો ખોલ્યો. Zee24 કલાકને હાથે લાગેલ લેટરનો મુદ્દો તેમણે ઉછાળ્યો, જેને લઈને કોંગ્રેસે પણ લાભાર્થીઓને સમર્થન જાહેર કર્યું. કોંગ્રેસ પ્રમુખ અને કોર્પોરેશનના વિપક્ષ નેતાએ આ મુદ્દો ઉઠાવ્યો, જેમાં કોન્ટ્રાક્ટરે ભાડું ન ચૂકવવાની વાત કરી છે. આગળ વાત કરીએ સુરત મહાનગરપાલિકામાં લોકોએ પ્રદર્શન કર્યું છે. વરાછા ચર્ચને ડિમોલિશનની નોટિસ સામે લોકોએ નારાજગી વ્યક્ત કરી છે. સ્થાનિક લોકોએ આદિવાસીની જમીન હડપવાનું બંધ કરોના પોસ્ટર સાથે કોર્પોરેશન સામે વિરોધ કર્યો છે. ચર્ચની આસપાસ રહેતા લોકોને પણ ડિમોલિશન માટે નોટિસ મળતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સુરતના વરાછા વિસ્તારમાં ચર્ચ આવેલું છે. આગળ વાત કરીશું એએમસી રોડ અને કૌભાંડમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મહત્વપૂર્ણ સમાચાર સમાવી રહ્યા છે કે જેમાં 3 એડિશનલ સિટી ઇજનેરની આંતરિક બદલી કરી દેવામાં આવી છે. 4 ડેપ્યુટી સિટી ઇજનેરની પણ આંતરિક બદલી કરી દેવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે આ બદલી કરી છે. નવા પશ્ચિમ ઝોન અને ઉત્તર ઝોનના એડિશનલ સિટી ઇજનેર હવે બદલાઈ ગયા છે.
અમદાવાદના નવરંગપુરા સ્ટેડિયમ પાસે આવેલા લખુડી તળાવ ખાતે બનેલી હાઉસિંગની સ્કીમમાં મોટા ગોટાળા સામે આવ્યા છે, ત્યારે મકાનથી વંચિત 15 પરિવારે આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી, જે બાબતે તમામ લોકોને નારણપુરા પોલીસે બોલાવ્યા હતા. આ તમામ લોકોએ પહેલા કલેક્ટર કચેરી ખાતે આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી, જેને લઈને તે તમામની અટકાયત કરાઈ હતી અને નિવેદન લેવામાં આવ્યા હતા. જ્યારે એસીબીના રિપોર્ટમાં ભ્રષ્ટાચાર જાહેર થયો હોવા છતાં કોઈ પગલાં ન ભરાતા મકાન વંચિત પરિવારે ફરી આગામી 6 તારીખે કલેક્ટર કચેરી બહાર આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. 3 વર્ષથી અમારા સાથે કોઈ નહીં, અમે મુખ્યમંત્રીથી ચૂંટણી કમિશનર સુધી રજૂઆતો કરી પણ કોઈ અમને જવાબ જ નથી આપતો સાહેબ. એટલે છેલ્લે આ કુટુંબો બધા આત્મવિલોપન કરવાનું નક્કી કર્યું છે 6-3 કલેક્ટર કચેરી આગળ. નહીં મળે તો અમે અમારે જે આગળ બધું જે કરવું અમે કરી શકશો, મરી જઈશું હમણાં આગળ. અમે હમણાં આગળ ક્યારે સાડી લઈ મરી જઈશું, પણ અમારું મકાન જોઈશું, બસ બીજું કશું લઈ જવું. હા, અમારો હક આવી દો. લખુડી તલાવડી આવાસ યોજનાના કૌભાંડનો મુદ્દો હવે એએમસીની સામાન્ય સભામાં ઉઠ્યો. વિપક્ષે મકાનનો ગેરકાયદે લાભ ઉઠાવવાનો મુદ્દો ઉઠાવ્યો અને જેમાં એક જ પરિવારના 4 લોકોને ખોટા આધાર કાર્ડ અને પ્રોપર્ટી ટેક્સના બિલ બનાવી મકાન ફાળવવામાં આવ્યા છે. પૂર્વ મેયરે પણ વાતને સમર્થન આપ્યું અને અનેક રજૂઆત બાદ પણ પગલાં અધિકારીઓ દ્વારા લેવાયા નથી તેવો આરોપ લગાવ્યો. ભાજપ અને કોંગ્રેસના સભ્યોએ એક થઈને એએમસી તંત્રની ગંભીર ટીકા કરી છે. આ ઉપરાંત વાસણા વિસ્તારની આવાસ યોજનામાં પણ ગેરરીતિ થઈ રહી છે તેવી વાત સામે આવી. અમદાવાદમાં બીઆરટીએસ બેફામ બની રહી છે. યમરાજ બનીને ફરી રહેલી બીઆરટીએસ બસની ટક્કરે રાહદારીઓ અને વાહન ચાલકોના મોતની ઘટના વધી રહી છે, ત્યારે ફરી એકવાર આવી ઘટના સામે આવી. શહેરના અખબારનગર સર્કલ પાસે બીઆરટીએસે ટક્કર મારી એક મહિલાએ જણે જીવ ગુમાવ્યો. બીઆરટીએસ બસે લીધો વધુ એક જીવ. યમરાજ બની ફરી રહી છે બીઆરટીએસ. અમદાવાદ શહેરમાં બીઆરટીએસ બસે વધુ એકનો જીવ લીધો છે. માતેલા સાંઢ સમયે બેફામ દોડતી બીઆરટીએસની ટક્કરે એક મહિલાનું પ્રાણ પંખેરું ઉડી ગયું છે. શહેરના અખબારનગર સર્કલ પાસે બીઆરટીએસ અને મોપેડ સવાર મહિલા વચ્ચે અકસ્માત સર્જાયો. મહિલા મોપેડથી રોડ ક્રોસ કરી રહી હતી તે દરમિયાન GJ1DX9903 નંબરની બીઆરટીએસ બસની ટક્કરે મહિલાનું મોત નિપજ્યું. બનાવની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. જોકે સમગ્ર મામલે સવાલ એ થાય છે કે બીઆરટીએસની ગતિ પર નિયંત્રણ કેમ નથી રખાતું, ડ્રાઈવરો કેમ બેફામ બનીને હાંકે છે બીઆરટીએસ બસ, અવારનવાર બની રહી છે અકસ્માતની ઘટનાઓ, ત્યારે તંત્રએ પણ પગલાં લેવાની જરૂર છે. બીઆરટીએસની ગતિ પર લગામ લગાવવાની જરૂર છે. જોકે લોકોએ પણ નિયમોનું પાલન કરવું જરૂરી છે. બીઆરટીએસ રૂટ પર વાહન ન ચલાવો. લોકો અવારનવાર બીઆરટીએસના રૂટનો ઉપયોગ કરે છે ત્યારે તંત્રએ પણ કાળજી લેવાની જરૂર છે. માંતેલા સાંઢની માફક શહેરમાં પૂર ઝડપે દોડતી બીઆરટીએસ બસે વધુ એક નિર્દોષ નાગરિકનો ભોગ લીધો છે. આપ જોઈ શકો છો હાલમાં અખબારનગર સર્કલની પાસે મોપેડ ઉપર સવાર એક યુવતીની બીઆરટીએસ બસ સાથે ટક્કર થઈ છે, ત્યાં ઘટના સ્થળ પર જ તેનું મોત થઈ ગયું છે. ઘટનાને પગલે લોકોના ટોળા પણ એકઠા થઈ ગયા છે. આપ જોઈ શકો છો બીઆરટીએસ જે બસ છે તે હજી અહીંયાથી જઈ રહી છે, પરંતુ જે મૂળ બસ છે કે જેના દ્વારા એક્સિડન્ટ થયો છે તે ઘટના સ્થળથી ખૂબ જ આગળની તરફ રોકી દેવામાં આવી છે. જ્યારે ડ્રાઈવરને ભાન થયું કે યુવતીનું મોત થઈ ગયું છે તે સાથે જ ડ્રાઈવર અહીંયાથી ફરાર થઈ ગયો છે. GJ1DX9903 નંબરની જે આ અમદાવાદ બીઆરટીએસની બસ છે ફરીથી બીઆરટીએસની ટક્કરે શહેરમાં એક નાગરિકનું મોત થયું છે. જે રીતે પૂર ઝડપે બીઆરટીએસના ડ્રાઈવરો બસને હંકારે છે, ટ્રાફિક ચાલુ હોવા છતાં પણ 4 રસ્તા ક્રોસ કરતી વખતે પણ તેઓ પોતાની બસની સ્પીડ ધીરી નથી કરતા, ક્યાંક ને ક્યાંક આ અત્યંત ગંભીર પ્રશ્ન છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેના માટે સંપૂર્ણ જવાબદાર છે. કેમેરામેન કૌશલ કંસારા સાથે અર્પણ કાયદાવાલા Z24 કલાક અમદાવાદ. આગળ વાત કરીશું ભરૂચની, કે જ્યાં પત્ની અને 2 બાળકોની હત્યા કર્યા બાદ એક યુવાને આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી હતી. ભરૂચના તુલસીધામ નજીક આવેલ રંગકૃપા સોસાયટીમાં
એક યુવાને પત્ની અને બે બાળકોની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી, ત્યારબાદમાં પોતાનું ગળું કાપીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો. યુવાને 2 વર્ષના પુત્ર, 7 વર્ષની પુત્રી અને પત્નીની હત્યા કરી અને આત્મહત્યાના પ્રયાસથી યુવાનની હાલત પણ ગંભીર છે. હજુ આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. જૂનાગઢના વંથલી તાબાના રવની ગામે પરણિતાએ પુત્રની હત્યા કરી આત્મહત્યા કરી લીધી છે. 3 વર્ષના પુત્રનું ગળું દબાવી હત્યા કર્યા બાદ પોતે એસિડ પી આત્મહત્યા કરી લીધી. વંથલીના રવલી ગામની મનીષા માથુકિયા નામની મહિલાએ પહેલા પોતાના પુત્રની હત્યા કરી અને બાદમાં પોતે પણ મોતને વહાલું કર્યું. એક મહત્વના સમાચાર બનાસકાંઠાથી કે જ્યાં ડીસામાં વધુ એક વેપારીએ આપઘાત કર્યો છે. તુલસીદાસ માળી નામના બટાકાના વેપારીનો આપઘાત થયાના સમાચાર છે કે જે રાજસ્થાનના મંડાર પાસેની હોટલમાં તેમણે આત્મહત્યા કરી છે. બટાકામાં વ્યાપક નુકસાન જતા તેમણે આત્મહત્યા કરી છે. અરવલ્લીમાં વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ ઝેરી દવા પી લીધી. ઘટના બાયડની છે કે જ્યાં ડેરી પાર્લરના વેપારીએ ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો છે. વેપારી પાસેથી એક પત્ર મળી આવ્યો છે જેમાં ઉલ્લેખ કરાયો છે કે ₹4 કરોડથી વધુ ચૂકવવાના બાકી હોવાથી વ્યાજખોરો તેના ઉપર ત્રાસ ગુજારતા હતા, જેનાથી કંટાળી અને તેણે આ પગલું ભર્યું છે. પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે થયેલા હોબાળાના મામલે હવે નવો વળાંક આવ્યો છે. ગઈકાલે પોલીસે નહીં પરંતુ આરોપ કરનાર યુવતીઓએ પોલીસ મથકમાં મારામારી કરી હતી તેવું બહાર આવ્યું છે. સીસીટીવી ફૂટેજે તમામ પોલ ખોલી નાખી. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે યુવતીઓએ પોલીસ મથકમાં પોલીસકર્મી સાથે માથાકૂટ કરી અને મારામારી પણ પોલીસ સાથે કરી હતી, તો પોલીસના વાહનોને નુકસાન પણ પહોંચાડવામાં આવ્યું. શર્મા અને બાકીની જે આ મકાનમાં રહેતી 25 જેટલી મહિલાઓ પોલીસ સ્ટેશને આવેલી અને તેમણે આ વિનોદની એરેસ્ટ અને તેને લોકઅપમાં મૂકવાની કાર્યવાહીમાં અવરોધ કરેલો અને ખૂબ જ બળજબરીપૂર્વક પોલીસ કર્મચારીઓ સાથે ઝપાઝપી કરેલી, જેથી પૂરતી મહિલા પોલીસ ફોર્સ બોલાવી અને બળપૂર્વક આ તમામ મહિલાઓને થાણામાંથી બહાર કાઢવા પડેલા. વખતે આ મહિલાઓએ મહિલા પોલીસને ઇજાઓ કરી, લોહીવાળી ઇજાઓ કરી છે. મહિલા પીએસઆઈની ઇજા કરેલી છે. પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં વાહનોની તોડફોડ કરેલી છે. અને હવે આ સમગ્ર ઘટના અંગે વિગતવાર વાત કરીએ તો ગઈકાલે અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનમાં છેડતી મુદ્દે યુવતીઓએ હોબાળો સર્જ્યો હતો. અસામાજિક તત્વો યુવતીઓને હેરાન કરતા હોવાના આરોપ સાથે યુવતીઓ નરોડા પોલીસ સ્ટેશન રજૂઆત કરવા પહોંચી હતી, જેમાં પોલીસે તેમના પર હાથ ઉપાડ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. પોલીસે તેમને માર માર્યો હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો, પરંતુ સીસીટીવી ફૂટેજ સામે આવતા સમગ્ર મામલે આ નવો વળાંક સામે આવ્યો છે. સીસીટીવી ફૂટેજની સાબિતી મુજબ પોલીસે નહીં પરંતુ આ યુવતીઓએ પોલીસ સાથે મારામારી કરી હોવાનું દેખાય છે, તો પોલીસના વાહનોમાં પણ તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો હોવાનું દેખાય છે. કરીશું પાટણથી મહત્વના સમાચાર કે જ્યાં આત્મવિલોપનને મામલે હવે સરકારની કાર્યવાહી થઈ છે. 2 પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પોલીસ કોન્સ્ટેબલની બેદરકારી અહીં સામે આવી છે. રેન્જ આઈજીના આદેશ બાદ આ બંને પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે પાટણ આત્મવિલોપનને મામલે સમગ્ર ગુજરાતભરમાં તેની અસર જોવા મળી હતી. આંદોલન થયું હતું ને ત્યારબાદ સરકારે પરિવારની દરેક માગણીઓ સ્વીકારી હતી, તો હવે સરકારે અહીં એક કાર્યવાહી કરી છે જેમાં 2 પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અને આ પોલીસ કોન્સ્ટેબલની બેદરકારી જે રીતે સામે આવી તેને કારણે તેમને સસ્પેન્ડ કરાયા છે. ખાસ તો રેન્જ આઈજીના આદેશ બાદ આ બંને પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે પાટણથી કે જ્યાં 2 પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આત્મવિલોપનને મામલે તેમની જે બેદરકારી સામે આવી હતી તેને લઈને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સરકારે હવે અહીં કાર્યવાહી, ખાતાકીય કાર્યવાહી કરી છે કે જેમાં પોલીસ કોન્સ્ટેબલની બેદરકારી સામે આવી હતી. તો પાટણની ઘટના બાદ રાજ્યમાં આત્મવિલોપન કરવાની ચીમકીના કિસ્સા સતત વધી રહ્યા છે. રાજ્ય સરકારે મૃતક ભાનુભાઈના પરિવારની માંગણી સ્વીકાર્યા બાદ રાજ્યમાં કિસ્સા વધી રહ્યા છે. તો અત્યાર સુધીમાં રાજ્યમાં વધુ 3 સ્થળોએ આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. પાટણના રાધનપુરમાં મહિલાઓએ પતિના
એક મહિલાએ પતિના આકસ્મિક મોતની સહાય ન મળતા આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. તો બનાસકાંઠાના પાલનપુરમાં પાટીદાર યુવાને આત્મવિલોપનની ચીમકી ઉચ્ચાર્યા બાદ તેની અટકાયત કરવામાં આવી હતી. આ અંગે પાટીદાર સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. તો આણંદ જિલ્લાના દેવાવાંટ ગામે એક શખ્સે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. માંગ નહીં સંતોષાય તો પરિવાર સાથે આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આણંદના સોજિત્રાના દેવાવાંટ ગામે એક વ્યક્તિએ જમીન મામલે આત્મવિલોપનની ચીમકી આપી છે. વડીલો પાર્જિત મિલકત માટે પોલીસ સ્ટેશન અને સરકારી કચેરીના ધક્કા ખાઈ ખાઈને થાકેલા મહેન્દ્ર પ્રજાપતિએ આત્મવિલોપનની ચીમકી આપી. મહેન્દ્ર પ્રજાપતિએ મામલતદાર કચેરી પર આત્મવિલોપનની ચીમકી આપતા તંત્ર હરકતમાં આવ્યું અને કચેરી પર ફાયર બ્રિગેડની ગાડીઓ ગોઠવી દેવાય. અને જો 15 દિવસનો ટાઈમ આપ્યો છે મને, એની અંદર કાર્યવાહી નહીં કરતો. આગળની રણનીતિ જે રીતે નક્કી કરવાની થશે હું મારી સાથે નક્કી કરીશ. બીજા સમાચારો તરફ પણ નજર રહેશે. અત્યારે રોકાઈશું એક બ્રેક માટે. વિરામ આપનું સ્વાગત છે. એક અન્ય સમાચાર ઉપર નજર કરીએ. ચાલુ વર્ષે એક પણ માવઠું કે વાવાઝોડું ન આવવાના કારણે કેરીના આંબા પર ફાલ સારો આવ્યો છે, જેથી અમરેલીના કાંટાળા આસપાસના ગામોમાં કેરીની આવક કેવી રહેશે તે અંગે જોઈએ આ ખાસ અહેવાલ. એક કહેવત છે કે ઉતાવળે આંબા ન પાકે, પરંતુ આ બધું જ શક્ય અહીં બન્યું છે. અમરેલીના ખાંભા તાલુકાના કંટાળા આસપાસના ગામોમાં કેસર કેરીની આવક ખૂબ જ સારી થશે, જે આંબા પર લાગેલા મોર પરથી જોઈ શકાય. ચાલુ વર્ષે એક પણ માવઠું કે વાવાઝોડું ન આવતા તેમજ વાતાવરણ પણ અનુકૂળ રહેતા કેરીના આંબા પર બેઠેલા મોર પરથી કેરીનો ફાલ સારો આવશે તેમ જણાય છે, જેથી હાલ કેરી માર્ચ મહિનાના અંત સુધીમાં પાકી જશે તેવી ખેડૂતો આશા સેવી રહ્યા છે. કેરીનો પાક પણ સારો છે. આ વર્ષે કોઈ વરસાદ કે પવન નથી આવ્યો. કેરી આગતર આવી છે. બાકી કેરી અમારી હારામાં હારી થાય છે. ખેતી લગભગ આ 30 વર્ષ થતો અમારો બગીચો છે. આજ સુધી અત્યાર સુધીમાં બગીચો 40 વીઘાનો છે. અમારે આવક હારામાં હારી છે. તો વહેલા પાકતા આંબા અંગે પર્યાવરણવિદ સાથે પણ વાત કરવામાં આવી હતી, ત્યારે તેમણે જણાવ્યું કે ઠંડી વધુ પડતા આ વર્ષે આંબાનો ફાલ સારો આવ્યો છે અને આ આંબે પાકેલી કેરી સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. હવામાન સારું છે, જોઈતા પ્રમાણમાં પાણી અને એ બધું મળી રહે છે. પણ એકંદરે ખૂબ સરસ આ વિસ્તારની કેરીઓ થાય છે. મને 15 વર્ષનો અનુભવ છે કે કહેવાય છે ને કે ઉતાવળે આંબા પાકતા નથી, ને આંબો પાકે એટલે સામાન્ય એ નમીને કેરી આપે છે. પણ અત્યારે હાલ આપણે બધા ઉતાવળા થઈને આપણે નમતા નમતા લારી ગલ્લા ઉપર જઈએ છીએ અને એ ઝેરી કેરી આપણા પેટમાં આપણે નાખીએ છીએ અને અંતે આપણને નુકસાન વરે. પણ જ્યારે આંબો નમીને કેરી આપે અને એ કેરી તમે ખાવ તો તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ સારું.
તો આ તરફ વર્ષોથી ખેતી કરતા ખેડૂતોના જણાવ્યા અનુસાર આ વર્ષે અમરેલી સહિત આસપાસના ગામોમાં કેરીની આવક પણ સારી રહેશે અને બજારમાં કેરી વહેલા આવતા લોકો પણ કેરીનો સ્વાદ જલ્દી માણી શકશે. કેતન બગડા, ઝી મીડિયા, અમરેલી. અને હવે જોઈશું કચ્છના સમાચાર કચ્છ એક્સપ્રેસમાં. શ્રી મુલુન કચ્છી વિસા ઓસવાલ સમાજી મહિલા વિભાગ દ્વારા 24 ફેબ્રુઆરીએ જો ધમાકેદાર ગેમ શો જો આયોજન કરે મેં આવ્યો, જેમાં મ્યુઝિક ગેમ, કપલ ગેમ, ગ્રુપ ગેમ જો આયોજન કરે મેં આવ્યો, જેમાં વડી સંખ્યામાં સમાજના ભા બહેનો ભાગ ગણો તો વિજેતા કે ઇનામ પણ દેને મેં આવ્યા. વિસા ઓસવાલ શ્વેતાંબર જૈન સંઘ દ્વારા મુંબઈમાં જખડાડાજી 27મી સમૂહ પેઢીનું આયોજન કરવામાં આવ્યું. હિ કાર્યક્રમે ટીના છેડા અને સાથી કલાકાર રાસ ગરબા રજૂ કર્યો. કાર્યક્રમે પૂજા આરતી અને મહાપ્રસાદ જો વડી સંખ્યામાં શ્રદ્ધાળુ લાભ ગણો. કચ્છી વિસા ઓસવાલ સમાજની મહિલાઓ દ્વારા રવિવાર જો હેલ્ધી બેબી કોન્સર્ટ જો આયોજન કરવામાં આવ્યો, જેમાં 7 મહિનાથી 23 વર્ષ સુધી જ છોકરાના મા બાપ ભાગ ગણો. હિ કાર્યક્રમે ડોક્ટર હાથીભાઈ બાળ ઉછેર મુદ્દે તે વિવિધ સલાહ ગણો. કાર્યક્રમે ડોક્ટર જો સન્માન અને વિજેતા કે ઇનામ પણ દેવામાં આવ્યા. કચ્છી વિસા ઓસવાલ સમાજના વડીલ મિલન સમિતિ જે ચંદ્રિકાબેન ગાલા દ્વારા મોબાઈલ જે વધારે ઉપયોગથી થીંધે નુકસાન તે કેવી રીતે બચી શકાશે એની વિશે તે સેમિનાર જો આયોજન કરી આવ્યો. સેમિનારમાં વિરલ ગાલા દ્વારા મોબાઈલ રેડિયેશન જે વડી સ્ક્રીન તે માહિતી દેને મેં આવી. બીએસએફ દ્વારા આજ જખૌજી સત સ્કૂલે મેં કસરત અને જીમજા સાધને જો વિતરણ કરવામાં આવ્યો. સરત જે છોકરાને જો સ્વાસ્થ્ય સારો રહે એટલા કરે કસરતજા સાધને જો વિતરણ કરવામાં આવ્યો તો બીએસએફ જે કમાન્ડર સુરેન્દ્રસિંહ કસરત જે ફાયદે જી સમજ દેનો. રાપર જે ઠાકોર સમાજવાડીમાં સમાજના પ્રમુખ દ્વારા વિદ્યાર્થીને જો શુભેચ્છા કાર્યક્રમ રાખીમાં આવ્યો. 10મી અને 12મી ધોરણ જે વિદ્યાર્થીની પરીક્ષામાં પાસ થઈ 100% ગીની હશે એટલા કરે પ્રમુખ કાંજીભાઈ ગોહિલ શુભેચ્છા દેનો. હિ પ્રસંગે માજી સરપંચ દ્વારા શૈક્ષણિક કીટ જો પણ વિતરણ કરવામાં આવ્યું.